ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સોલાર સેલની વાત કરી હવે આપણે અત્યાર સુધીના ટોપિક ઉપર આધારિત આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈ લઈએ અહીંયા સ્વાધ્યાય એમસીપી પ્રકારના જ ક્વેશ્ચન છે અને બે જ છે એ સ્વાધ્યાયના દાખલા છે કે જે ગણતરીના છે તો પેલા આપણે એની ચર્ચા કરી લઈએ પછી આપણે થિયરીનો જે ટોપિક બાકી છે એના ઉપર આગળ જશું અહીંયા સ્વાધ્યાયનું પહેલું ક્વેશ્ચન છે એ પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી ક્યુ સાચું છે નીચેના વિધાનમાંથી ક્યુ સાચું છે એ ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે મેજોરિટી વાહક ઇલેક્ટ્રોન સાચું પણ ટ્રાયવેલેન્ટ ન હોય બીજું ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ સાચું પણ ઇલેક્ટ્રોન એ મેજોરિટી વાહક ન હોય માટે એ ખોટું હોલ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલન્ટ પરમાણુ ડોપન્ટ છે તો આ વિધાન સાચું છે કારણ કે હોલ માઇનોરિટી વાહક તરીકે હોય મેજોરિટી વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય અને પેન્ટાવેલન્ટ પરમાણુ ડોપન્ટ હોય પેન્ટાવેલન્ટ પરમાણુ ડોપન્ટ હોવાને પરિણામે ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર બનશે અને હોલ છે એ માઇનોરિટી વાહક બનશે માટે સી વિકલ્પ સાચો છે પછીનો પ્રશ્ન છે પી પ્રકારના સેમી કન્ડક્ટર માટે ઉપરનામાંથી ક્યુ વિતન સાચું છે તો એમાં ડી આવશે જવાબ કે હોલ મેજોરિટી વાહક છે અને ટ્રાયવેલન્ટ પરમાણુ ડોપન્ટ છે અહીંયા ટ્રાયવેલન્ટ ડોપન્ટ આવશે અને મેજોરિટી ચાર્જ તરીકે હોલ્સ હશે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે એટલે એમાં ડી જવાબ આવશે નેક્સ્ટ છે કાર્બન સિલિકોન જર્મેનિયમ દરેકને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે તેમને અનુક્રમે ઇજીસી ઇજીએસઆઈ ઇજી જર્મેનિયમ જેવા ઊર્જા બેન્ડ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે એમાં પહેલું સિલિકોન માં ઉર્જા ગેપ ઇઝ લેસ ધેન જર્મેનિયમ ઇઝ લેસ ધેન કાર્બન બીજામાં કાર્બન ઇઝ લેસ ધેન જર્મેનિયમ ઇઝ ગ્રેટર ધેન સિલિકોન ત્રીજામાં કાર્બન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન ઇઝ ગ્રેટર ધેન જર્મેનિયમ આ વિધાન સાચું રહેશે કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છ ને લીધે કાર્બનની અંદર બે જ એની ઇલેક્ટ્રોનિક કક્ષાઓ ભરાયેલી રહેશે જર્મેનિયમની અંદર ત્રણ ઇલેક્ટ્રોનિક કક્ષાઓ ભરાયેલી રહેશે અને સોરી સિલિકોનની અંદર ત્રણ ઇલેક્ટ્રોનિક કક્ષા ભરાયેલી રહેશે અને જર્મેનિયમની અંદર ચાર ઇલેક્ટ્રોનિક કક્ષા ભરાયેલી હશે જેમ ઇલેક્ટ્રોનની કક્ષાઓ વધુ ભરાયેલી હોય એમ એમ એની બેન્ડ ગેપની ઉર્જા ઓછી હોય માટે જર્મેનિયમની બેન્ડગેપની ઉર્જા ઓછી છે જ્યારે કાર્બનની બેન્ડગેપ ઉર્જા છે એ વધુ છે માટે સી વિકલ્પ સાચો થશે આ આપણે થિયરી જયારે ભણ્યા હતા ત્યારે પણ આનો મેં ઉલ્લેખ કરેલો હતો નેક્સ્ટ બાયસિંગ કર્યા વગર પી એન જંકશનમાં હોલ પી વિસ્તારમાં અને એન એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે કારણ કે એન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે તેઓ સ્થિતિમાનના તફાવતને કારણે જંક્શન તરફની ગતિ કરે છે કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા વિસ્તાર કરતા વધુ હોય છે કે ઉપરના બધા એમાં સી વિકલ્પ આવશે કારણ કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધુ હોય છે નેક્સ્ટ જ્યારે પી એન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે કે પોટેન્શિયલ બેરિયરની છે જો રિવર્સ બાયસ હોય તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે અહીંયા એમસીક્યુમાં ફેરવીને પૂછવું હોય તો અહીંયા ફોરવર્ડને બદલે રિવર્સ કરી નાખે તો જવાબ એ આવે આ વસ્તુ ધ્યાનમાં લેજો નેક્સ્ટ ક્વેશ્ચન અર્થતરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ પચાસ હર્સ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે આજ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ પચાસ હર્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ પણ પચાસ હર્સ જ મળે અને જો પૂર્ણ તરંગની વાત કરીએ તો પૂર્ણ તરંગની અંદર આઉટપુટ આવૃત્તિ છે એ ઇનપુટ કરતા બમણી થઈ જાય કારણ કે આઉટપુટમાં બેઉ પ્રકારને મળે છે બધા વેવ્સ આપણને મળે છે એટલે પૂર્ણ તરંગ રેક્ટી માટે આવૃત્તિ થાય એટલે અહીંયા પચાસ છે એટલે બે ગુણ્યા પચાસ એટલે સો હર્ષ મળે બે પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડગેપ ધરાવતા સેમી કન્ડક્ટર માંથી પીએન ફોટો ડાયડ બનાવેલ છે શું તે છસો નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકશે આ પ્રકારના ક્વેશ્ચન છે એ આપણે અગિયારમાં ચેપ્ટરમાં પણ જોયેલા છે અહીંયા ફરી પાછો એવો જ આપણે ક્વેશ્ચન જોઈએ છીએ અહીંયા જે આપણને આપેલું છે એ ઊર્જા ગેપ છે એ બે પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તરંગ લંબાઈ છસો નેનોમીટર એટલે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો ટેન રેસ ટુ માઇનસ નાઇન મીટર તો અહીંયા જે આપાત પ્રકાશ છે એની ઉર્જા ગણીએ તો ઈ બરાબર એચ ન્યુ તો બરાબર એચ સી અપોન લેમડા ન્યુ ની જગ્યાએ સી અપોન લેમડા એચ અને કિંમત મૂકીએ સિક્સ પોઈન્ટ સિક્સટી ટુ સી એટલે થ્રી ઇન્ટુ ટેનરેજ લેમડા આપીએ તો એ ઓગણીસ પોઈન્ટ છ્યાસી ગુણ્યા માઇનસ છવ્વીસ આવે આ વસ્તુ મે તમને અગિયારમા ચેપ્ટરમાં બારમા ચેપ્ટરમાં તેરમા ચેપ્ટરમાં માં કીધું છે કે નો ગુણાકાર વારંવાર આવશે માટે એનો ગુણાકાર ઓગણીસ પોઈન્ટ છ્યાસી ગુણ્યા દસ ની માઇનસ છવ્વીસ ઘાત યાદ રાખવું તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો એમસીક્યુ માટે છેદમાં છ હજાર ગુણ્યા દસ ની માઇનસ નવ હતી એનું સાધુ રૂપ આપીએ તો છ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત થાય આ બે નું સાધુરૂપ આપતા આ માઇનસ છ ઘાત ઉપર આવે એટલે પ્લસ થઈ જાય એટલે દસ ની માઇનસ વીસ ઘાત વહેતી આ બે નો ગુણોત્તર લઈએ એટલે ત્રણ પોઈન્ટ એકત્રીસ જૂલ થાય એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટી વડે ભાગાકાર કરીએ તો મળે બે પોઈન્ટ ઝીરો છ ગુણા દસ ની એક ઘા એટલે કે ઝીરો પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ મળે અહીંયા જે આપણને પરિણામ મળે છે એ એ એ પરિણામ અહીંયા જે સેલ છે છે એના બેન્ડ ગેપ કરતાં ઓછી તેથી તે છ હજાર નેનોમીટરના તરંગલંબાઈના પ્રકાશને ઓળખી શકશે નહીં જો પ્રકાશને ઓળખવો હોય તો એની ઊર્જા છે એ બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ હોય તો ફોટો ડાયોડ છે એ પ્રકાશની ઓળખ કરી શકશે આ વસ્તુ યાદ રાખો છો જો આ યાદ હોય તો તમે આ જવાબ આપી શકો છો તો આ વાત અહીંની સ્વાધ્યાયની થઈ તો આ સ્વાધ્યાયના દાખલા હવે જે આપણે જોવાના છે ગેટ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું